નમસ્તે મિત્રો, ઘણા બધા મિત્રોની કમેન્ટ્સ છે આવે છે અને એ કમેન્ટ્સને ધ્યાને રાખીને આજનો આ લેક્ચર છે બનાવાયો છે. મિત્રો, ખાસ કરીને તમે મારા હાથોની અંદર અત્યારે એક પેપર છે જોઈ રહ્યા છો. આ પેપર છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર કઈ રીતે તમારે તમારી ફાઇલ ગોઠવવાની છે, કયા પુરાવા તમારી પાસે હોવા જોઈએ એને લગતી સમગ્ર વિગત છે જેની ચર્ચા આપણી સાથે શેર કરવા માટે જઈ રહી છું. આ ચેકલિસ્ટનો નમૂનો છે મિત્રો. આ રીતે તમારે તમારું ડોક્યુમેન્ટ ગોઠવીને જવાનું છે અને આ જે રીતે તમને હું જણાવું છું એ રીતે નોંધતા જજો. પહેલા વહેલા છે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો જિલ્લો અને ડોક્યુમેન્ટ જિલ્લા વેરિફિકેશનની તારીખ લખવાની રહેશે. મિત્રો, એ તારીખ તો હજી આવેલી નથી, ગ્રાન્ટેડની માધ્યમિક કે હાયર સેકન્ડરીની ભરતીની તારીખ ટૂંક સમયની અંદર આવનાર છે. ત્યારે તમારે ચોક્કસ છે તમારી ફાઇલ છે રેડી રાખવાની છે, કયા કયા પ્રમાણપત્ર તમારી પાસે હોવા જોઈએ એની વિગત પણ તમારી પાસે હોવી જોઈએ. તો સૌ પ્રથમ તમારો જે ફોર્મ નંબર છે એ નોંધવાનો રહેશે આ ચેકલિસ્ટના નમૂનાની અંદર. આ વિગતો તમારે ભરવાની છે, સામે બેઠેલા અધિકારી તમારે ડોક્યુમેન્ટ છે જોતા જશે અને ટીક માર્ક છે એની અંદર કરશે અને ચકાસણી થઈ જશે. પછી દેન ઓકે કરીને અહીંયા જે ઉમેદવારની સહી છે ત્યાં તમને વેરિફિકેશન થઈ ગયેલા ટીક માર્ક છે એ તમને જોવા મળશે. મિત્રો, પહેલા વહેલા છે ઉમેદવારનું નામ દર્શાવેલું છે એ અહીંયા વિગત તપાસવામાં આવે છે. દેન જો અટકમાં ફેરફાર કરેલ હોય અને એ અંગેનું તમારું કોઈ સોગંદનામું તમે આપેલું છે તો એ તમારે દર્શાવવાનું રહેશે. દેન તમારો જાતિ, ઈડબલ્યુએસ વાળા મિત્રોને ઈડબલ્યુએસ નું બાંધણી પત્રક, દેન ક્રિમિનલ સર્ટિફિકેટ વાળાને એમને રિલેટેડ જે પત્રકો છે એ જોડે રાખવાના રહેશે. ત્યાર પછી વાત કરીએ તો જન્મ તારીખનું જે પ્રમાણપત્ર હોય છે એટલે કે એલસી તમારી જોડે હોવું જોઈએ, બરોબર. શાળા છોડ્યાનું અંગેનું પ્રમાણપત્ર જન્મ તારીખના પ્રમાણપત્રની અંદર સમાવેશ થાય છે. ધેન વાત કરીએ તો આપણે કેટેગરી, જે તે કેટેગરી છે આપણે હમણાં જ જોયું કે કેટેગરીના જે હોય ઈડબલ્યુએસના હોય તો ઈડબલ્યુએસના ઉમેદવારે એમનું જે નકલો છે જોઈન્ટ કરવાની રહેશે. અને ધેન આપણે વાત કરીએ તો અધર કેટેગરીના છે તો એ તમામ અધર કેટેગરીના ઉમેદવારોએ પોતાની અલગ માર્કશીટ છે દર્શાવવાની રહેશે. જે ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે હેન્ડીકેપ તમે છો મોસ્ટ ઓફને નહીં લાગુ પડે, પરંતુ જે મિત્રો છે એ લાગુ પડે છે એમને એની અપંગતાનું પ્રમાણપત્ર જોડે રાખવાનું છે. માજી સૈનિક છે તો માજી સૈનિકે પોતાનું એક સર્વિસમેન તરીકેનું જે પ્રમાણપત્ર આવે છે એ રાખવાનું રહેશે. નોન ક્રિમિનલ પ્રમાણપત્ર તારીખ દર્શાવે છે એ તારીખની આ ચકાસણી કરવામાં આવશે એટલે એ પણ ખાસ ધ્યાને રાખજો. ઈડબલ્યુએસ નું પ્રમાણપત્ર હોય તો આપણે હમણાં જ વાત કરી. કોમ્પ્યુટરની જાણકારી બાબત ઘણા બધા મિત્રોને તે સમયે જે તે સમયે છે આપણું નોટિફિકેશન ચાલતું હતું, અરજીઓ થતી હતી તે સમયે આ પ્રશ્ન છે ઉદભવતો હતો કે અમારી પાસે જે નોટિફિકેશન આવેલું છે એ નોટિફિકેશનની જો હું વાત કરું તો ઘણી બધી વાર થાય છે એવું કે એ જે નોટિફિકેશન છે મિત્રો એની અંદર કોમ્પ્યુટરની લાયકાત છે, તમે કોઈ દસમાની અંદર હોય, બારમાની અંદર હોય, કોઈ બારમાની અંદર નથી બોલો કોલેજની અંદર તમે જે કોઈ એક સબ્જેક્ટ તરીકે શીખ્યા છો, બીએડની અંદર તમે કોમ્પ્યુટરના પ્રેક્ટિકલ અને એ આપેલા છે, તમે અહીંયા એપ્લાય કરી શકતા હતા, બરોબર. એટલે એ જે કોમ્પ્યુટરનું જો સર્ટિફિકેટ હોય અલગથી હોય કોઈ પણ લાયકાતની માર્કશીટ એ તમારે ત્યાં બતાવવાની રહેશે. કોમ્પ્યુટર જાણકારીનું અલગથી કોઈ સીસીસી જેવો કોર્સ કરેલો છે કે અધર ઇન્સ્ટિટ્યૂટની અંદર તો એ પણ એપ્લિકેબલ હતો તો એ પણ તમે લગાડી શકો છો. હવે મિત્રો વાત કરીએ તો સરકારી ગ્રાન્ટેડ સંસ્થામાં નિમણૂક સત્તામંડળ પાસેથી મેળવે એનઓસી. એનઓસી વાળી બાબત છે માત્ર ને માત્ર જે સરકારી કર્મચારીઓ છે એમની માટે જ આ બાબત છે લાગુ પડે છે. આટલી થઈ આપણી બેઝિક પુરાવાઓ અંગેની વાત. હવે મિત્રો જયારે પણ આપણે વાત કરીએ કે ટાટ ભરતી ઉપર છે એટલે ટાટની માર્કશીટ તમારી પાસે પ્રમાણપત્ર છે હોવું જોઈએ, એની ચકાસણી છે ત્યાં કરવામાં આવશે. દેન તમારા શૈક્ષણિક લાયકાતના તમામ ડોક્યુમેન્ટ, ડિગ્રી સર્ટિફિકેટ, બરોબર યાદ રાખજો ચાર પ્રકારના ડોક્યુમેન્ટ તમારી લાયકાતની અંદર છે સમાવેશ થશે. કયા કયા? પહેલી માર્કશીટ, સેકન્ડ ડિગ્રી, થર્ડ ટ્રાયલ, આ તમામ શૈક્ષણિક લાયકાત હોય એની અંદર આ વસ્તુઓ ત્રણ તો હોવી જ જોઈએ. કુલ ગુણ અને મેળવેલ ગુણનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, ન લાગુ પડતું હોય એવા ઉમેદવારોએ એને દર્શાવવાનું રહેશે નહીં. એ જ રીતે શૈક્ષણિક અનુસ્નાતક હોય તો એની અંદર પણ,
હવે જ્યારે એમએડ ને બીએડ કરેલા ઉમેદવારો છે એમની માટે એક એક ડોક્યુમેન્ટ છે એ વધી ગઈ છે અને એ છે એનસીટી અને આરસીઆઈ નું માન્યતાનું પ્રમાણપત્ર. વ્યવસાયિક અનુસ્નાતક માટે મિત્રો જોઈન્ટ કરવાનું છે અને લાસ્ટની અંદર દર્શાવવાનું છે કે તમે જે કેટેગરીની અંદર ફી ભરેલી છે ફીની પહોંચ. તો કંઈક આ રીતે તમારા ડોક્યુમેન્ટ રેડી હોવા જોઈએ. ફર્સ્ટ તમારા જે પ્રાયોગિક છે એલસી ની નકલ અને ઈડબલ્યુએસ કોઈ અટક સુધરાવેલ હોય તો એનું સોગંદનામું એ અલગથી મૂકવાનું. દેન તમારે એની પાછળ ક્રમશઃ ગોઠવણી છે કરતી જવાની છે. કેની કેની ગોઠવણી કરવાની રહેશે? જે શૈક્ષણિક લાયકાત છે, દાખલા તરીકે આપણે બીએ અંદર નાખેલું છે તો બીએ ની અંદર જે આપણે ટકાવારી મેળવેલી છે એની માર્કશીટ, એનું તમારે ટ્રાયલ સર્ટિફિકેટ, અને દેન તમારે ઓલમોસ્ટ અહીંયા લાસ્ટ સેમના તમને પાસે માગે છે. પરંતુ કોઈક વાર એવું બની શકે કે અધિકારીને માત્ર ચકાસણીના હેતુથી કોઈ વિદ્યાર્થી પાસે એફઆઈએસવાય નું સર્ટિફિકેટ છે એ પણ માગી શકે છે, તો એ પણ દર્શાવવાનું રહેશે. તો જોડે રાખવું, પરંતુ મોસ્ટ ઓફ આપણી જે લાસ્ટ સેમિસ્ટરની માર્કશીટો છે એ જ અહીંયા ધ્યાને લેવાતી હોય છે. તો આશા રાખું કે આ ચેકલિસ્ટ કઈ રીતે બનાવવું તમારે, ત્યાં ડોક્યુમેન્ટના કઈ રીતે એના ગોઠવણી થાય છે એ બધી વિગતો વિશે તમને માહિતી છે એ મળી ગઈ હશે. અને સચોટ અને સત્યવાળી આ જે લિસ્ટ છે ત્યાંથી ગઈ જે સરકારી ભરતી છે એની અંદર જે રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો પ્રોગ્રામ હતો એ આધારિત કાઢેલું છે. આમાં લેશ માત્ર પણ ફેરફાર નહીં આવે એ પણ કોઈ ચોક્કસથી ધ્યાને રહેજો, અને જો ફેરફાર આવશે તો બહુ માઇનોર ફેરફાર હશે. એટલે આ રીતે તમારી ફાઇલ છે તમારે ક્રિએટ કરવાની છે, અને આ ફાઇલ ક્રિએટ થઈ જાય એટલે તમારે એક ઠેકાણે વ્યવસ્થિત રાખીને બસ તારીખ છે એનો વેઇટ કરવાનો છે. આશા રાખું કે આપને અમારા દ્વારા મળતા વિડીયો શેર ઉપયોગી બનતા હશે, તો લાઇક અને શેર ચોક્કસથી કરી દેજો.